नमस्कार मित्रों, ऑनलाइन एज्युकेशन होम लर्निंग अत्यारे सतत आपणे जून जुलाई थी तारीख 8-6 थी आपणे चालू करेलू छे। तो ए त्यारबाद सरकार द्वारा जे आपणे जून अने जुलाई नी अंदर जे कोर्स चलव्यो धोरण 9 अने धोरण 10 नो, जेमां जुदा जुदा विषय अंतर्गत आपणे एकम कसोटी गया वर्षे पण लेता था, आ वर्षे પણ આપણે એ રીતે એકમ કસોટી લેવાની છે। હવે એ રીતનો પરિપત્ર પણ સરકાર દ્વારા થઈ ગયેલો છે। હવે એકમ કસોટી અંતર્ગત કાર્યક્રમ શું હશે, એકમ કસોટી સંબંધિત થોડી માહિતી અમુક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો માટે નવી હતી, એટલે ટૂંકમાં આ વખતે જાણવા મળી નથી, તો એના સંદર્ભે આપણે એક વિડીયો બનાવેલો છે। એ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી એટલે કે એકમ કસોટી કેમ લેવાની છે, કયા વિષયને લેવાશે, કયા ધોરણમાં લેવાશે, એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। આમ તો એકમ કસોટી ધોરણ 9 થી ધોરણ 12 સુધીને લેવાની છે, પણ આપણે ધોરણ 9 અને ધોરણ 10 જે સેકન્ડરી વિભાગ છે તેની આપણે અહીં ચર્ચા કરીશું। તો આ વર્ષની એટલે કે વર્ષ 2021 માટેની આપણે આ પ્રથમ કસોટી હશે। બીજું કે આપણને મનમાં એમ થાય અથવા તો વાલી મિત્રોને અથવા તો શિક્ષક મિત્રો બરાબર કે વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે કેવી રીતે લેવાશે, તો આ વખતે પેપર ક્યાંથી આવશે, થોડું મનમાં એવા ક્વેશ્ચન થાય, પેપર ક્યાં આપવા જવાનું છે, ક્યાં લખવાનું છે, કેટલા ગુણનું પેપર છે, અથવા તો ગુણ એ અભ્યાસમાં એટલે કે આપણું જે રિઝલ્ટ હોય વાર્ષિક તેમાં ગણાશે કે નહીં ગણાય, તેવા થોડા પ્રશ્નો થાય, તે પ્રશ્નો ઉત્તર આપણે આ વિડીયો દ્વારા મેળવીશું। સૌ પ્રથમ તો આપણે આ પ્રથમ કસોટી છે, આ વર્ષની એકમ કસોટી છે, કેમ લેવી પડશે, તો આપણે જાણીએ છીએ પ્રમાણે અત્યારે સતત બાળકોને ડીડી ગિરનાર દ્વારા, યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા, બાયસિકના માધ્યમ દ્વારા અથવા તો જે શિક્ષકો વિદ્યાર્થીઓને ફોન દ્વારા પણ માહિતી આપતા હોય છે અભ્યાસ વિશેની, એટલે એ સંપૂર્ણ માહિતી તેમને મળી રહે છે। જે ઘરે બેસીને અભ્યાસ કર્યો તમે બરાબર છે, એ જે અભ્યાસ કર્યો આપણે જૂન અને જુલાઈની અંદર, એ બંને મહિનાની અંદર આપણે જે ભણ્યા તેનું આપણે હવે મૂલ્યાંકન આ કસોટી દ્વારા કરવાનું છે, એ અંતર્ગત આપણે આ કસોટીનું આયોજન કરવામાં આવેલું છે। હવે આપણને એમ થાય કે કસોટીનું પરિરૂપ કઈ રીતનું હશે, તો કસોટીનું પરિરૂપ મેં કીધું એમ ગઈકાલની જેમ જ આપણે આ કસોટી પણ 25 ગુણની જ હશે તમારે, કે જે જુદા જુદા ક્વેશ્ચન એટલે કે 1 માર્કના ક્વેશ્ચન હોય, 2 માર્કના ક્વેશ્ચન હોય, ખાલી જગ્યાઓ હોય, જોડકો હોય, જુદા જુદા ગણિત હોય તો દાખલા હશે નાના મોટા, એટલે એ રીતના 25 ગુણનું તમારે પ્રશ્નપત્ર હશે। પ્રશ્નપત્રને કેવી રીતે પહોંચાડવાનું, તો પ્રશ્ન સ્કૂલમાં તો વિદ્યાર્થીઓ આવી ન શકે, એટલે કે વિદ્યાર્થીઓને આપણે આ જે કસોટી પત્રો છે, પ્રશ્નપત્રો છે, એ સ્કૂલ દ્વારા જ પહોંચાડવામાં આવશે, અર્થાત અંતરિયાળ ગામડા હોય અથવા તો જે હોસ્ટેલમાં રહેતા હોય વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા પણ એ મોકલવામાં આવશે। કસોટી આપવી કેવી રીતે, કસોટી જેમ તમે સ્કૂલમાં હો અને શિક્ષક તમારી કસોટી લે, એટલે કે શિક્ષકને દેખરેખ હેઠળ આપણે કસોટી લેતા હતા, એવી જ કસોટી હવે તમારા વાલી એટલે કે તમારા માતા, તમારા પિતા, દાદા, દાદી અર્થાત મોટો ભાઈ કે મોટી બહેન, એટલે કે ટૂંકમાં એમના અંડરમાં એટલે કે તેમની દેખરેખ હેઠળ તમારે એ કસોટી આપવાની રહેશે। પ્રશ્નપત્રો લખી એના જવાબો ક્યાં મોકલવા, તો પ્રશ્નપત્રો માટે આપણે જે તમને પહોંચશે પીડીએફ સ્વરૂપે કે હેન્ડ ટુ હેન્ડ પહોંચે, તો એના જે જવાબો છે તમારે એના માટે એક સ્પેશિયલ નોટ બનાવવાની એકમ કસોટીની, ગઈકાલે આપણે પણ બનાવી હતી, અર્થાત તમે જવાબવાહી પણ બનાવો તો પણ વાંધો નહીં, એ જવાબવાહી લખી તમારે સ્કૂલની અંદર બરાબર આગળ હું તમને તારીખ કહીશ, સ્કૂલની અંદર એ તમારે પહોંચાડવાની છે કે જ્યાં તમારું મૂલ્યાંકન શિક્ષકો દ્વારા થશે, અને ત્યારબાદ એ કસોટીના જે ગુણ છે બરાબર છે, આ ગુણ એ SSCની આપણી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, એટલે કે કસોટી ખૂબ જ અગત્યની છે એ બધા જ વિદ્યાર્થીઓ સમજી લેશું। ત્યારબાદ વાત કરું તો એકમ કસોટીનું ટાઈમ ટેબલની ચર્ચા કરું, તો એકમ કસોટી તમારે 29/7/2020 અને 30/7/2020 બરાબર એ બે દિવસોમાં ગમે ત્યારે તમે એ કસોટી આપી શકો છો, અને બંને તારીખોમાં તમે ઘરે બેઠીને જ તમારે વાલીની દેખરેખ હેઠળ જ એક્ઝામ તમારે આપવાની છે। એકમ કસોટીની અંદર દરેક જે ધોરણ છે એ દરેક ધોરણની અંદર 2 વિષય લેવામાં આવશે, એટલે કે ધોરણ 9માં 2 વિષય, ધોરણ 10માં 2 વિષય, 11 હોય તો 11માં 2 વિષય અને 12માં 2 વિષય, આપણે 9 અને 10ની ચર્ચા કરીએ છીએ, એટલે કે ધોરણ 9માં 2 વિષય છે અને ધોરણ 10માં પણ 2 વિષયની તમારે પરીક્ષા આપવાની છે, અને આગળ કીધું એમ કે આ એકમ કસોટી બાળકોએ તેમના વાલીની દેખરેખ હેઠળ જ આપવાની છે, શાળામાં આપવા માટે આવવાનું નથી। હા, બીજી એક ખાસ વાત કે આ કસોટી જે છે એ તમારે તમારી નોટમાં લખ્યા બાદ 31/7
31/7/2020 સુધી શાળામાં એ તમારે ફરજિયાત પહોંચાડવી જરૂરી છે. બરાબર, એટલે એ ખાસ આ તારીખો તમારે નોંધી લેવી. ત્યારબાદ ધોરણ 9 અને ધોરણ 10 માટેના કયા વિષયના પ્રશ્નપત્રો સાહેબમાં આવશે? તો ધોરણ 9 માટે આ વખતે આપણે વિજ્ઞાન અને ગુજરાતી આ વિષયની પસંદગી જીએસસીબી દ્વારા કરવામાં આવેલી છે, અને ધોરણ 10 માટે ગણિત અને સામાજિક વિજ્ઞાન. એટલે કે તમારે વિજ્ઞાનનું 25 માર્કનું પ્રશ્ન આવશે ધોરણ 9 માટે, અને ગુજરાતીનું 25 માર્ક્સનું પેપર આવશે. એ રીતે ધોરણ 10 માટે ગણિતનું 25 માર્કનું અને સામાજિક વિજ્ઞાનનું આ જોયું તેમ 25 માર્કનું તમારું પેપર આવશે. હવે એનો કોર્સ શું હશે? તો કોર્સ પણ અહીં તમને કહી દઉં કે ધોરણ 9નો જે કોર્સ છે વિજ્ઞાનની અંદર, એ પ્રકરણ 1 આપણી આસપાસનું દ્રવ્ય, એટલે કે તેમાં રહેલા પ્રશ્ન જવાબો, ખાલી જગ્યાઓ, જોડકા તમારે તૈયાર કરવા. પ્રકરણ 5માં સજીવનો પાયાનો એકમ, એમાં પણ મેં કીધું એમ મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો, ખાલી જગ્યાઓ, જોડકા, આ બધું તમારે તૈયાર કરવું, એ 25 માર્કનું તમારે આવશે. ગુજરાતીની અંદર વાત કરીએ તો તમારે પ્રકરણ 1 જે સાંજ સામે સામળીઓ, બરાબર, સાંજ સામે સામળીઓ છે પ્રકરણ 1 છે. પ્રકરણ 2 જે છે એ ચોરી અને પશ્ચાતાપનું છે, અને પ્રકરણ 3 પછી સામળિયાજી બોલ્યા. ટૂંકમાં આ 3 જે છે પદ્ય અને ગદ્ય હશે તમારે. એના ક્વેશ્ચન આન્સર અર્થાત એમાં જે તમારે એક્સરસાઇઝની અંદર જે પ્રવૃત્તિ આવતી હોય એ પ્રવૃત્તિ તૈયાર કરો, એટલે 25 માર્ક્સનું એમાંથી તમારે પૂછાશે. ધોરણ 10ની વાત કરું તો ધોરણ 10માં આ વખતે એક વિષય ગણિત છે. હવે ગણિતમાં કયા કોર્સ આવશે? તો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ આવશે, અને પ્રકરણ 15 જે છેલ્લું પ્રકરણ છે સંભાવના, એટલે કે ટૂંકમાં આ બંને પ્રકરણમાંથી તમારે ખાલી જગ્યાઓ, જોડકા અને નાના મોટા દાખલાઓ પણ તમારે આવશે ગણિતની અંદર. સામાજિક વિજ્ઞાનની અંદર તમારે પ્રકરણ 1 લગભગ ભારતનો વારસો છે તે છે આવશે, પછી કુદરતી સંસાધનો છે એ આવશે, અને એક આર્થિક વિકાસ. ટૂંકમાં આ 3 પ્રકરણમાંથી તમારે 25 માર્ક્સના ક્વેશ્ચનો, ટૂંકા પ્રશ્નો, મોટા પ્રશ્નો, ખાલી જગ્યાઓ કે જોડકા આ સ્વરૂપે તમારે આવશે. ટૂંકમાં ધોરણ 9ના 2 વિષય અને ધોરણ 10ના 2 વિષયના આ રીતના તમારે એકમ કસોટી ફરજિયાત. તારીખ યાદ રાખજો 29/7 અને 30/7 ઘરે બેસીને જ લખવાનું છે. એ પહેલો પેપર તમને પહોંચી પણ જશે, અને 31મે તમારે એ જમા કરાવવાનું છે. આ તમારે ખાસ યાદ રાખવું.